ધાનેરા તાલુકા રવિ ગામે યુવકની હત્યા થતા ભરેલા અગ્નિજીવો માહોલ ગામના શંકાસ્પદ છ લોકોના નામે આક્ષેપ. ટીવાયએસપી ઘટનાસ્થળે પહોંચતા મામલો થાળે પડ્યો હતો. લાશને પીએમ અર્થે ધાનેરા રેફરલ ખસેડવામાં આવી. રવિ ગામના 27 વર્ષીય પિન્ટુ કેવાજી ગલચરની બસ સ્ટેન્ડ આગળ નગ્ન હાલતમાં લાશ મળતા ગામમાં અગ્નિજીવો માહોલ ઉભો થયો હતો. પરિવારે હત્યારા ન પકડાય ત્યાં સુધી લાશ ન લેવાની જીદ પકડતા આખરે ધાનેરા પીઆઈ અને ડીવાયએસપીએ સમજાવતા મૃતકની લાશને ધાનેરા રેફરલમાં લાવી પીએમ કરવામાં આવ્યું અને ધાનેરા પોલીસ મથકે રવિ ગામના 6 પુરોહિત સમાજના લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રવિ મોટી ગામ છે એ ગામના ફરિયાદી સંજયભાઈ ગલચર છે, એમણે આજે પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ જાહેર કરેલ છે અને એમના જણાવ્યા મુજબ એમનો ભાઈ પિન્ટુ ગઈકાલ રાત્રે 10 વાગે એમના જ ગામના હંસરાજભાઈ પુરોહિત, ચેતનભાઈ પુરોહિત, રામાભાઈ પુરોહિત, રામાભાઈ પુરોહિત, કીર્તિભાઈ પુરોહિત અને ગૌતમભાઈ પુરોહિત નામના 6 શખ્સો એના મંડપના કોન્ટ્રાક્ટનું કામ હોય એમાં મજૂરી માટેની કોઈ ચર્ચા કરવાની વાતો કરી અને ચોકલેટી કલરની બોલેરો ગાડીમાં એમને લઈ ગયેલા અને ત્યાંથી પછી આખી રાત પાછો નહીં આવેલો. બીજે દિવસે સવારે ગામના શંકર મહાદેવના મંદિરના પાકડા પાસે એની મૃત હાલતમાં એનું શરીર મળેલું, જેથી તેણે આ 6 વ્યક્તિ વિરુદ્ધ મર્ડરની ફરિયાદ આપેલ છે. જેની પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું કે આ 6 વ્યક્તિઓએ એને ઉઠાવી ગયેલા કોઈ ચોરીની શંકા બાબતે એને પૂછપરછ કરવા દરમિયાન એ ઉગ્ર મામલો થતાં અચાનક જ એકબીજા સાથે ઝઘડો થયેલો અને એનું મોત નિપજાવેલું. તેના ઉપર લાકડી જેવા ગોથળ પદાર્થથી માર મારેલાના નિશાનો છે અને તેની લાશ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે મોકલી છે. એસસીએસટી ડીવાયએસપી તપાસ કરી રહ્યા છે. આરોપી 6 છે, 6 આરોપી પકડાઈ ગયા.